નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ ખલાસી. મારી યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તારીખ 10 થી જે આપણી પ્રથમ પરીક્ષા શરૂ થઈ રહી છે અને એમાં તેના MCQ માટેનો ખૂબ જ અગત્યના વિડીયો છે. આ વિડીયો 8 થી 10 મિનિટનો થશે. તમારે આ વિડીયોને જોઈ લેવાનો, જેથી કરીને એકાઉન્ટની અંદર જે MCQ પૂછાશે એમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. શરૂઆત કરીએ આપણે પહેલું. બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થઈ. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિને ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ખર્ચા મિલકત ઊભી કરવા માટે થયા હોય તેને કયા ખર્ચા કહેવાય? તો મૂડી ખર્ચ કહેવાય. ભારતના સમર્થ ઇતિહાસકારો કોના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે? ચાણક્ય. ઉપાર એ શું સૂચવે છે? તો ઉપાર એ મૂડીમાં ઘટાડો સૂચવે છે. 1 વર્ષથી વધુ સમયની મિલકતોને તમે શું કહેશો? તો બિનચાલુ મિલકતો. અને 1 વર્ષથી ઓછી હોય તો ચાલુ મિલકતો. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તો તે કયો ખર્ચ કહેવાય? તો એ મૂડી ખર્ચ કહેવાય. શું એ ધંધાના વ્યવહારોનો પ્રથમ તબક્કો છે? તો વાઉચર એ ધંધાના વ્યવહારોનો પ્રથમ તબક્કો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ધ્યાનથી જોઈ લેજો. આ વિડીયોમાં જેટલા પણ MCQ છે તમારી પ્રથમ પરીક્ષામાં આમાંથી જ પૂછાવાના છે. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર. ત્યાર પછી ₹10,000નું ભાડું ચૂકવ્યું આ કયા પ્રકારનો વ્યવહાર? તો સેવાનો રોકડ વ્યવહાર. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે? ₹5,000નો માલ આગથી બળી ગયો. દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત કયા વ્યવહારથી થાય? ₹8,000નો માલ બહુ પાસેથી ખરીદ્યો. જે વ્યવહારની રોકડ કે બેંક શિલ્લકમાં ફેરફાર થતો હોય તો તે વ્યવહાર કયો વ્યવહાર છે? રોકડ વ્યવહાર. આવકવેરા રિફંડ કયા ખાતે જમા થાય છે? તેનો જવાબ છે મૂડી ખાતે. યંત્ર ગોઠવવાની મજૂરી કયા ખાતે ઉધારાશે? તો યંત્ર ખાતે. જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ જ ન હોય તેને કયો વ્યવહાર કહેવાય? તો એને રોકડ વ્યવહાર કહેવાય. જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એને ઉધાર વ્યવહાર કહેવાય. કયા વ્યવહારથી દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય? તો ઉધાર વ્યવહાર. ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે? ખાતાના મુખ્ય 2 જ પ્રકાર છે, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિના ખાતા. લીધેલી લોનનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો લીધેલી લોનનું ખાતું એ વ્યક્તિ ખાતું છે. ટપાલ ટિકિટનો સ્ટોક એ ધંધા માટે શું ગણાય? તો એ મિલકત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો છે, હજુ પણ ઘણા પ્રશ્નો છે, એ આપણે જોઈ લઈએ, જેથી આ વિડીયોની અંદર તમે વધુમાં વધુ સમય આપી જોઈ લેજો, જેથી કરીને આપણને પરીક્ષાની અંદર કોઈ પણ મુશ્કેલી થાય નહીં. વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવેશ થતી વેરાઓમાં કોનો સમાવેશ થાય? તો પરોક્ષ વેરાનો સમાવેશ. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો કર વસેક પહેલાં હતો? તો મૂલ્યવૃદ્ધિ વેરો. નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો કર વસેક પહેલાં ન હતો? ખરીદ વેરો. વસ્તુઓ અને સેવાઓનું કરનું અમલનું વર્ષ કયું? તો 2017. રાજ્ય કેન્દ્ર પ્રદેશથી અંદર પ્રતિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? તો CGST વત્તા SGST / UTGST. જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે? તો IGST. બેંકમાંથી ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય. બેંકમાંથી અંગત ખર્ચમાંથી તમે ઉપાડો તો એ ઉપાર ખાતે ઉધાર થાય. મિલકત ખરીદતા પહેલાં થયેલ ખર્ચને શું કહેવાય? કયા ખાતે ઉધાર થશે? તો મિલકત ખાતે ઉધાર થશે. આમનોના ઉધાર જમાના બંને બાજુના સરવાળા કેવા થાય? તો સમાન થાય છે. આમનોને હિસાબી વ્યવહારોનો ખાલી જગ્યા છે તો મૂળભૂત ચોપડો છે. નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધાર થાય, જાહેરાત ખર્ચ ખાતે. ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે શું? આમનોન. જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે બેંક શિલ્લક વધે તો બેંક ખાતું ઉધાર થાય છે. ધીરેલી લોન પરનું વ્યાજ ધંધા માટે શું કહેવાય? તો એ ઉપજ છે. વેપારી વત્તા ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી. માલનું બિલ બનાવતી વખતે જ શું બાદ કરી આપવામાં આવે છે? તો વેપારી વત્તા.
नामानो मूळ चोपड़ो कयो? तो नामानो मूळ चोपड़ो आमनो। एटले बीजी रीतना आपणो प्रश्न पूछायो, कया प्रकारना व्यवहारमां गलखाटनुं जोखम रहेलू छे? तो जवाब छे उधार व्यवहार। एटले विद्यार्थी मित्रों, 40 जेटला प्रश्न थे, हजु पण घणा प्रश्नों छे, एटले तमारे आ विडियो ध्यानथी जोई लेवो। आ विडियो 10-1 मिनिटनो थशे, आ विडियो जोशो तो तमने एकाउंटनी अंदर MCQમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। હિસાબી ચોપડેસાની નોંધ ન થાય તો વેપારી વટાવણી, કસર આપવામાં આવે ત્યારે તેને શું કહેવાય? ધંધાનો ખર્ચ। ફ્રેન્ચ શબ્દ જળનો અર્થ શું થાય? તેનો અર્થ થાય દિવસ। અંગ્રેજી શબ્દ જર્નલ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો? તેનો જવાબ છે લેટિન ભાષા। આમનોનના ચોપરાને કયા ચોપરા તરીકે ઓળખવામાં આવે? તો આમનોનના ચોપરાને બુનિયાદી ચોપરા તરીકે ઓળખવામાં આવે। કાચી નોંધ કયા નામે ઓળખાય? તો કાચી નોંધને ટાંચણ પણ કહી શકાય। માલિક ધંધામાં મૂડી લાવે તો શું થાય? મૂડી વધે, મિલકત પણ વધે। માલની ઉધાર ખરીદી થાય ત્યારે શું થાય? મિલકત વધે, દેવું વધે। મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે શું થાય? મિલકત ઘટે, મૂડી ઘટે। મહેસૂલી આવક રોકડમાં મળે તો શું થાય? મિલકત વધે, મૂડી વધે। નમૂના તરીકે માલ વેચવામાં આવે તો શું થાય? જ્યારે કોઈને આપણે માલ નમૂના તરીકે વેચીએ તો મિલકત પણ ઘટે અને મૂડી પણ ઘટે। A=C+L આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે? સૌથી અગત્યનો પ્રશ્ન અમેરિકન પદ્ધતિ છે। નાણાં ઉછીના લીધા હોય ત્યારે શું થાય? મિલકત વધે અને દેવું પણ વધે। ધંધા માટે શાક પર મિલકત ખરીદવામાં આવે ત્યારે શું થાય? મિલકત વધે, દેવું વધે। પગારના રૂપિયા 15,000 ચેકથી ચૂકવવામાં આવે ત્યારે મૂડી ઘટે, મિલકત ઘટે। ધંધામાંથી માલની અન્ય રીતે જાવક થાય ત્યારે શું થાય? મિલકત ઘટે, મૂડી ઘટે। હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો C-L = A। ત્યાર પછી ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય તો ખરીદ નોંધમાં થશે। મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય, ખાસ આમ નોંધમાં થશે। માલની રોકડ ખરીદીની નોંધ ક્યાં થશે? તો રોકડ મેળમાં થશે। માલના ઉધાર વેચાણની નોંધ ક્યાં થશે? તો ઉધાર નોંધમાં થશે। ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે શું મોકલવામાં આવે? ઉધાર ચિઠ્ઠી। ઉધાર વેચેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે? તો ઉધાર ચિઠ્ઠી। મનોજે રૂપિયા 10,000નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો, વસેક 5%, અડધી રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી, સાડી ખરીદ નોંધમાં કેટલી નોંધ થશે? તો જે વસેક છે નહીં આવશે, એટલે 10,000ના 10% 9,000। નિલેશ મોબાઈલના ખરીદ વેચાણનો ધંધો કરે છે। નિલેશે રૂપિયા 25,000નું ફર્નિચર પંકજ માર્ચમાંથી ખરીદ્યું હોય તો તેની નોંધ ક્યાં થશે? તેની નોંધ ખાસ આમદનમાં થશે। ખાસ આમદનમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે? તો મિલકતનું ઉધાર ખરીદ વેચાણ। ગ્રાહક માલ પરત કરે ત્યારે કઈ પેટાનોંધમાં નોંધાય? માલ પરત જમા નોંધ। માલ પરત ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે? તો ઉધાર ખરીદ માલ પરતમાં। ખરીદ માલ પરતનું બીજું નામ શું છે? માલ પરત ઉધાર નોંધ। વેચાણ પરત નોંધનો અગત્યનો દસ્તાવેજ કયો? તેનો જમા ચિઠ્ઠી। માલ પરત ઉધાર એટલે શું? તો ખરીદ માલ પરત। નમૂના તરીકે રૂપિયા 700નો માલ મળ્યો, આ નોંધ ક્યાં થશે? તો નમૂના તરીકે રૂપિયા 700નો માલ મળ્યો, આ નોંધ થશે નહીં। ખાનાવાળી વેચાણ નોંધના કેટલા પ્રકાર છે? તો ખાનાવાળી વેચાણ નોંધના 2 પ્રકાર છે, માલના ખાનાવાળી અને ખર્ચના ખાનાવાળી। વિદ્યાર્થી મિત્રો, હજુ 2-5 મિનિટ તમે એકાદ મિનિટ જો સમય પણ થશે, પરંતુ આ જગત વ્યવસ્થિત જોઈ લેવું। મળેલી જમા ચિઠ્ઠીને આધારે કોનું ખાતું ઉધાર કરવામાં આવે? તો વેપારીનું ખાતું। રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટાનોંધ એટલે રોકડ મેર। 2 ખાનાવાળા રોકડ મેર કેટલી પદ્ધતિએ તૈયાર કરવામાં આવે? તેનો જવાબ છે 3। ખાલી જગ્યાએ આમનોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે? તેનો જવાબ છે રોકડ મેર। કયા પ્રકારના વતાવની ચોપડી નોંધ કરવામાં આવતી નથી? આગળ પણ આપણે જોયું વેપારી વટાવ। બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે ત્યારે શું આવશે? બેંક શિલ્લક વધે। કેવા પ્રકારના વ્યવહારની રોકડ મેમાં નોંધ કરવામાં આવતી નથી? તો બિન રોકડ વ્યવહાર નોંધ કરવામાં આવતી નથી। ત્યાર પછી રોકડ મેર પરથી નિયત સમયના અંતે શું જાણી શકાય? રોકડ શિલ્લક। રોકડ મેરની ડાબી બાજુને તમે શું કહેશો? આઈ બાજુ। શું રાખવાથી રોકડ ખાતું અલગ બનાવવું પડતું નથી? રોકડ મેર।
बैंक ओवरड्राफ्ट व्याज ए बैंक माटे शू है उपज है। रुपया 10,000 माल खरीदो आ व्यवहार कई पेटा नोंद में नोंधाशे? तो रोकड़मेर। पेटा रोकड़मेर शा माटे राखवामां आवे छे? तो परचून खर्चा नोंधवा माटे। चेकना केटला पक्षकारो छे अथवा केटला प्रकार छे? ले त्रण पक्षकारो छे। रोकड़मेरना केटला प्रकार छे? रोकड़मेरना त्रण प्रकार छे। रोकड़मेरनुं स्वरूप कोना जेवुं छे? तो रोकड़मेरनुं स्वरूप कोना जेवुं छे? तो रोकड़मेरनुं स्वरूप एक खाता जेवुं छे। रोकड़मेर ए कया खातानी गरज साड़े? तो रोकड़ खातानी गरज साड़े। रोकड़ खरीदी रोकड़मेरनी कई बाजु नोंधाई? तो रोकड़ खरीदी रोकड़मेरनी जमा बाजु पर नोंधाई छे। आ सिवाय पर घना बधा प्रश्नों छे विद्यार्थी मित्रों, वीडियो लांबो थई छे एटला माटे तमे आ वीडियो जोई लेजो। हजु पर घना प्रश्नों छे एटले आपणा टोटल प्रश्न आपणे अहींया जोई शकीए छे। तो टोटल 123 जेटला प्रश्नों छे। एटले विद्यार्थी मित्रों, आ 123 जेटला प्रश्नों जो तमे जोई लेशो तो धोरण 11 ની અંદર જે નામાના મૂળ તત્વોનું પેપર છે એ પહેલી પરીક્ષાની અંદર જે આપણને પૂછાશે એની અંદર આ 123 પ્રશ્ન સિવાય બીજો એક પણ પ્રશ્ન હશે નહીં। એટલે આટલા પ્રશ્નોની તમારે તૈયારી ખૂબ જ સારી રીતે કરી લેવી। નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે બીજા એક પ્રશ્ન વિશે તૈયાર કરીશું। પરંતુ જો વિદ્યાર્થી મિત્રો આ PDF તમને જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો।